અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ પોલીસ અને એએમસીને કડક પગલાં લેવા હુકમ કર્યો છે ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિવારણમાં ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરની હેવી ટ્રાફિક ધરાવતા 10 ભરચક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રાફિક ઝુંબેશની શરૂઆત કરી છે જેમાં 3 ડીસીપી 6 એસીપી અને 10 પીઆઈ સહિતના 200 પોલીસ કર્મીઓ ટીમે ભરચક વિસ્તારમાં જઈ ટ્રાફિક ઝુંબેશની શરૂઆત કરી છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ દ્વારા ઠેર ઠેર ટ્રાફિકના નિયમ ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રાફિકની સમસ્યાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના 6 ઝોનના મોડેલ રોડ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજથી ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ક્લીનિંગ ડ્રાઈવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં 3 ડીસીપી 6 એસીપી 10 પીઆઈ અને 200 પોલીસ કર્મીઓ જોડાયા છે જેમાં ઝુંબેશ સારંગપુરથી શરૂ કરી એપ્રોચ ચોકી સુધીના 11 કિલોમીટરનો રૂટ આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યો આ સમગ્ર મિશન છે કે પૂર્વી વિસ્તાર કે જે માનવામાં આવે છે કે ટ્રાફિકની સમસ્યાઓ હંમેશા ઝઝુમતો રહે છે એને મુક્ત કરવા માટે અને શહેરીજનોને વધારે સારી જીવન આપવા માટે એક અવેરનેસનો પ્રોગ્રામ છે કે જેમાં 10 કિલોમીટરનો રૂટ લેવામાં આવશે કે જેની અંદર જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને એસીપી કક્ષાના અધિકારીઓ તથા આપ જોઈ શકો છો કે 200થી વધારે પોલીસ જવાનો 4 જેટલી મોટી ક્રેન અને માઇક્સ લાઉડસ્પીકર ને બધું અમે સામેલ કરેલું છે આ પ્રોગ્રામની અંદર 10 કિલોમીટરનો એરિયા નક્કી કરી જે લોકો હજી સુધી પણ પોલીસને સહકાર નથી આપી રહ્યા ટ્રાફિક સમસ્યાઓને સમસ્યા નથી કરી રહ્યા એ દરેક લોકોને દંડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સુધી પબ્લિક ડિસિપ્લિનમાં નથી આવી જતી જ્યાં સુધી પબ્લિકમાં સમજ નથી આવી જતી ત્યાં સુધી આવા કાર્યક્રમો ચાલુ રહેશે આ વિસ્તારમાં હાલમાં ઝોન 4 અમદાવાદનો લીધેલો છે પૂર્વી વિસ્તાર અને આપ જોઈ શકો છો કે 10 કિલોમીટર જેટલો એરિયા અમે કવર કરીશું અને પૂરેપૂરા ઝોન 4 ને કવર કરીશું અમદાવાદમાં હવે ટ્રાફિક ઝુંબેશનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે જે રીતે અમદાવાદના ઘણા એવા વિસ્તાર છે જ્યાં ટ્રાફિકોથી લોકો અવારનવાર પરેશાન હતા ત્યારે હવે લોકોને ક્યાંક ને ક્યાંક ટ્રાફિકથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્તપણે ટ્રાફિક હટાવો ઝુંબેશનું આયોજન કરી દેવામાં આવ્યું છે જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદના જે ટ્રાફિક કમિશનર છે તેમજ ટ્રાફિકના જે અધિકારીઓ છે તે તમામ હવે એક ટ્રાફિક જે હટાવવાનું ઝુંબેશ કહી શકાય તે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે હવે કોઈને નહીં આખી લેવાય તેવા જ એક ધ્યેય સાથે આ લોકોએ ટ્રાફિક ઝુંબેશનો શરૂઆત કરી દીધી છે જે રીતે કહી શકાય કે અમદાવાદમાં ઘણા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં સતત ટ્રાફિક વધી રહ્યો હતો અને આ ટ્રાફિકના લીધે લોકોને ક્યાંક ને ક્યાંક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો જે રીતે જોઈ કહી શકાય કે અમદાવાદના જે રસ્તાઓમાં જે વાહન ચાલકો છે તો ક્યાંક ને ક્યાંક જે લારીવાળાઓને હટાવવામાં આવ્યા રિક્ષાવાળાઓની જે વાત કરવામાં આવે તો જે રસ્તા ઉપર હેરાન પરેશાન કરી રહ્યા હતા જેના લીધે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી હતી તેને હટાવવાની ઝુંબેશ આખરે શરૂ કરી દેવામાં આવી છે તેમજ જે રીતે અધિકારી સાથે વાત કરવામાં આવી તો અધિકારીએ પણ જણાવ્યું છે કે જ્યાં સુધી લોકો ચુસ્તપણે ટ્રાફિકનો બંદોબસ્તનો અમલ નહીં કરે તેની સામે પણ કડક પગલાં લેવામાં આવશે અને જ્યાં સુધી લોકો પોતાની ઈચ્છા મુજબ લોકો જો જાતે જ જ્યાં સુધી ટ્રાફિકમાં અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આ જ રીતે અમદાવાદના તમામ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાશે કેમેરામેન ગુજરાત સિંહ સાથે દિવ્યેશ નસીક એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ